આ પ્રયોગ માટે તમને એક સ્ટેનલેસ સ્ટીલની ચમચી જોઈશે. ચમચીને ચૂલા પર ગરમ કરવા લાગો. ચમચીમાં થોડું પાણી ઉમેરો. થોડીવાર પછી પાણીનું ખાબોચિયું ગરમ થઈ જશે, પછી ઉકળશે અને પછી બાષ્પીભવન થઈ જશે. આ સામાન્ય બાષ્પીભવનની પ્રક્રિયા છે જે તમને કોઈપણ સપાટી પર જોવા મળશે. હવે ચમચીને લગભગ એક મિનિટ સુધી ગરમ થવા દો અને તે ખૂબ જ ગરમ થઈ જશે. ચમચીનો છેડો કોઈ અવાહક પદાર્થથી પકડો જેથી તમારો હાથ દાઝી ન જાય. હવે એક ટોટી દ્વારા પાણીના ટીપા ઉમેરો તો કંઈક અજબ થશે. પાણીનું ટીપું એક સુંદર પારદર્શક મોતી બની જશે. આમાં એવું થાય છે કે સપાટી એટલી ગરમ છે કે જેમ પાણી તેને અડે એમ તરત જ તે વરાળમાં પરિવર્તિત થઈ જાય છે. આ વરાળ ટીપા નીચે એક અવાહક સ્તર બનાવે છે. આ અવાહક સ્તર પાણીના ટીપાને ગરમ સપાટીથી બચાવે છે, તેથી પાણીના ટીપા વરાળ નહીં પણ સુંદર મોતી જેવા બની જાય છે. આને લિન્ડોન ફ્રોસ્ટ અસર કહેવામાં આવે છે. ભારતમાં રસોઈયા આ અસરને તવાના તાપમાનને માપવા વાસ્તવિક રીતે વાપરે છે. તેઓ થોડું પાણી તવા પર નાખે છે અને જો મોતી બનતા દેખાય છે તેનો અર્થ એ કે તે તવાનું તાપમાન 200 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધુ છે, જે ઢોસા બનાવવા ઉત્તમ છે.